આપણી પાસે એક સંખ્યા છે જે કંઈક આવી દેખાય છે. એક, ત્રણ, ચાર, પાંચ, સાત, નવ. આ છ અંકની સંખ્યા છે. આપણે જો તેને વાંચવા માંગતા હોઈએ તો તે કઈ રીતે થશે? આપણે એવું કહી શકીએ કે તેમાં કેટલાક સો, દશક અને એકમ છે અને તેમાં કેટલાક હજાર છે. હું અહીં બે ખાલી જગ્યા રાખીશ કારણ કે આપણી પાસે 99,000થી વધારે ન હોઈ શકે, કારણ કે પછી તે લાખ બને છે. તો આપણે અહીં કેટલાક લાખ મૂકીએ. આ કેટલાક હજાર અને આ કેટલાક લાખ, એટલે કે હું અહીં ચાર ખાલી જગ્યા રાખીશ. આમ આપણે જે પ્રમાણે બોલીએ છીએ તે જ પ્રમાણે લખીએ. આ કેટલાક લાખ થશે, આ કેટલાક હજાર અને આ કેટલાક સો, દશક અને એકમ થશે. આપણે અહીં આ જે સંખ્યા છે તેને સાથે જ વાંચીશું, જેમ કે 721 અથવા તો અહીં આ સ્વરૂપમાં 579. આમ આપણે તેમાં કેટલા લાખ, કેટલા હજાર, કેટલા સો, કેટલા દશક અને કેટલા એકમ છે તે પ્રમાણે વાંચીશું. હવે આપણે સંખ્યા જોઈએ અને પછી નક્કી કરીએ કે આપણે શું કરી શકીએ. અહીં આ એકમનું સ્થાન છે, તેવી જ રીતે આ દશકનું સ્થાન, ત્યારબાદ આ સોનું સ્થાન, ત્યારબાદ આ હજારનું સ્થાન, ત્યાર પછી આ 10,000નું સ્થાન અને છેલ્લે આ એ લાખનું સ્થાન થશે. માટે આપણે હવે જાણી શકીએ કે તે 1,00,000 છે અને પછી આ 3 10,000 છે અને આ 4,000 છે. માટે 3 10,000 + 4,000 એટલે કે 34,000 થશે અને છેલ્લે આ 579. આમ આ સંખ્યા 1,34,579 મળે. શું આનાથી કોઈ સરળ રીત છે? આ એકમનું સ્થાન, આ દશકનું સ્થાન, આ સોનું સ્થાન, એ બધું લખવાની જગ્યાએ આપણે તે ઝડપથી કરી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે આ 3 સ્થાન પછી અહીં આ 1,000નું સ્થાન છે. માટે આપણે અહીં અલ્પવિરામ મૂકીએ, ત્યારબાદ આ વધારાના 2 સ્થાન, ત્યાર પછી આપણે ફરીથી અલ્પવિરામ મૂકીશું. અહીં આપણે અલ્પવિરામ એટલા માટે મૂકી રહ્યા છીએ કારણ કે આપણે આ 1,000ના સ્થાનને અલગ કરી શકીએ અને પછી આપણે આ 100ના સ્થાનને પણ અલગ કરી શકીએ અને પછી આ લાખ અને કરોડનું સ્થાન. અહીં આ 1,00,000 છે. જો હવે આપણી પાસે મોટો અંક હોય તો શું કરી શકાય? ધારો કે આપણે અહીં 3 લઈએ તો આ સંખ્યા 3, 1, 3, 4, 5, 7, 9 થશે, જે 7 અંકોની સંખ્યા છે. ફરીથી આપણે તે 3 સ્ટેપ કરી શકીએ. અહીં અલ્પવિરામ મૂક્યું, ત્યારબાદ 2 સ્થાન પછી પાછું અલ્પવિરામ મૂક્યું. હવે આપણે આ સંખ્યા વાંચીએ અને અહીં આ સ્થાન એ 1,00,000નું થશે, 1,00,000. તેથી અહીં આ સંખ્યા 31,34,579 થશે. અને આપણે હવે સમજી શકીએ કે શા માટે આપણે અહીં અલ્પવિરામ મૂકી રહ્યા છીએ. આપણે અલ્પવિરામ એટલા માટે મૂકીએ છીએ કે તેને વાંચવું સરળ બની જાય છે. તે કોઈ ત્યાં કોઈ બીજું કારણ નથી કે ત્યાં કોઈ નિયમ નથી કે અહીં 3 સ્થાન પછી અલ્પવિરામ મૂકવું, ત્યારબાદ 2 સ્થાન પછી અલ્પવિરામ મૂકવું. આપણે અહીં તેને લાખ નામ આપ્યું છે, જે 100,000ને બરાબર છે. 100,000ને 2 ડેશ હોય છે કારણ કે તે 99,000 સુધી જ હશે. આપણી પાસે તેનાથી વધુ 1,000 નથી. જો આપણે 100,000 લખીએ તો તે 1,00,000 થઈ જશે અને તે જ પ્રમાણે લાખ પછી. 99,00,000 પછી આપણી પાસે બીજી કોઈ સંખ્યા નથી. આપણી પાસે 100,00,000 નથી, આપણે તેને કરોડ કહીએ છીએ. તો આપણે અહીં કરોડ મૂકીશું. તમે તેને કોઈ પણ કરોડ કહી શકો, 10 કરોડ, 100 કરોડ વગેરે. આપણે આ સ્થાનને કરોડ તરીકે ઓળખીશું. આમ અહીં 3 ખાલી જગ્યા છે તો ભારતીય પદ્ધતિ અનુસાર તે કરોડ બનશે અને કરોડ એ ભારતીય પદ્ધતિ પ્રમાણે છેલ્લું નામ છે. હવે આપણે એક સંખ્યા લઈએ
અને સમજીએ કે કરોડ કઈ રીતે લખી શકાય, તો આપણી પાસે 7, 2, 3, 4, 5, 6, 2 અને 9 છે. આમ આપણે અહીં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અંકો લખ્યા. હવે આપણે આ સંખ્યાને કઈ રીતે વાંચી શકીએ? આપણે જે પ્રમાણે શીખ્યા તે જ પ્રમાણે કરીએ. તો આપણે અહીં આ 3 સ્થાન પછી એક અલ્પવિરામ મૂકીએ, ત્યારબાદ વધુ 2 સ્થાન પછી પાછું અલ્પવિરામ મૂકીએ, જે આપણે 1000 સ્થાનમાં મૂક્યું કહેવાય. હવે આપણે જો એક વધારાનું અલ્પવિરામ મૂકવું હોય તો આપણે એ જાણીએ છીએ કે આપણે 1,00,000 અને 1,00,000 અલગ કરી શકીએ અને પછી જે બાકી રહે તે કરોડની સંખ્યા થશે. આમ હવે આ સંખ્યા વાંચવી ખૂબ સરળ છે. તેને 7,23,45,629 વાંચી શકાય.